ભરુચ આમોદના સરભાણ ખાતે સગીરા સાથે રેપ વિથ મર્ડરનો મામલો ક્રાઇમ બ્રાન્ચે આરોપીની કરી ધરપકડ પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ ગામ ખાતે નવેમ્બર માસની આઠમી તારીખે તેર વર્ષીય એક સગીરા પોતાના ગામની સીમમાં લાકડા વીણવા માટે ગયા બાદ તેની લાશ મળી આવતા મામલા અંગે ભારે ચકચાર મચી હતી ઘટનાની જાણ થતા પોલીસે મૃતક સગીરાના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવતા તેની સાથે દુષ્કર્મ કર્યા બાદ તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો સરભાણ ગામની સીમમાં બનેલ ઘટના બાદ ભરૂચ પોલીસ વિભાગની અલગ અલગ ટીમોએ આ મામલે તપાસના ઢમઢમાટ શરૂ કરી અનેક શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અગિયારસોથી વધુ મોબાઈલ ધારકોની ચકાસણી કરી હતી જે બાદ પોલીસ તપાસમાં સરભાણ ગામમાં જ મજૂર કોલોની ખાતે રહેતા વસંત પૂજાભાઈ રાઠોડ નામના ચોવીસ વર્ષીય આરોપીની ઘટનામાં બહાર આવી આવી હોવાની વિગતો સામે છે જેમાં આરોપી વસંત સગીરાની દુકાને ગુટકા ખાવા માટે જતો હોય તે જ સમયે તેની નજર સગીરા પર બગડી હતી અને બાદમાં તેણે મોકાનો લાભ લઈ સગીરા ગામની સીમમાં લાકડા વીણવા જતી હોય તેનું મોઢું દબાવી સગીરાને જમીન પર પાડી દઈ તેની સાથે દુષ્કર્મ આચરી તેનું ગળું દબાવી દઈ હત્યાને અંજામ આપ્યો હતો સગીરાના મોત બાદ પોલીસને ગુમરાહ કરવા માટે આરોપીએ અન્ય લોકોની સાથે મળી જઈ જઈ તેની લાશને તેના ઘર પાસે લઈ પીછોડો કરવાનો પ્રયાસ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ આખરે સગીરાના મોતનો હત્યારો પોલીસ પકડથી બચી શક્યો નહીં અને હાલમાં જેલના સળિયા પાછળ ધકેલાયો છે ગુનાની સિરિયસતા જોતા આઈજીપી શ્રી વડોદરા રેન્જનાઓએ વિઝિટ કરેલ અને અમોએ જાતેથી પણ પાંચથી વધુ વાર સરભાણ ગામની વિઝિટ કરી ત્યાં કેમ્પ રાખી અને ગુનો ડિટેક કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવેલ આ ગુનો ડિટેક કરવા માટે અમે નાય પોલીસ અધિક્ષક જંબુસર સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર જંબુસર સ્થાનિક પોલીસ પીઆઈ એલસીબી એસઓજી પેરોલ ફર્લો સ્કોડની ટીમો બનાવી અને સત્વરે ગુનો ડિટેક કરવા સૂચના આપવામાં આવેલ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી તપાસ તુરંત પીઆઈએલસીબીને સોંપવામાં આવેલ આ ગુનાની તપાસ દરમિયાન પી એલસીબીની ટીમો તથા પેરોલ ફોલોની ટીમોએ આમોદ તથા સરભાણ ખાતે સતત બે મહિના સુધી કેમ્પ રાખી સરભાણ તથા આજુબાજુના ગામના બસ્સોથી વધારે લોકોને ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવેલી શકમંદોને ચકાસવામાં આવેલ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અગિયારસોથી વધારે મોબાઈલ ધારકોને પૂછપરછ કરવામાં આવેલ ઉપરાંત આજુબાજુના અન્ય જિલ્લાઓમાં પણ ગુના સંબંધે તપાસ કરવામાં આવેલ ગુનાવાળી જગ્યા ખેતરાઓ વિસ્તારમાં હોય ત્યાં સીસીટીવી સર્વેલન્સ વગેરેનું અસ્તિત્વ ન હતું તેમજ ગામ લોકો અણસમજને કારણે ક્રાઇમ સીન ડિસ્ટર્બ કરી કરી નાખેલ હતો તેમજ ભોગ બનનારની લાશને પણ બનાવ સ્થળેથી ઉપાડી અને એના ઘરે લોકો લઈ આવેલ ઉપરાંત ગામ લોકોની અણસમજને કારણે ગુનાને લગતી માહિતી સમયસર પોલીસને મળતી ન હતી સદર બનાવ ગંભીર હોય પ્રથમથી જ પેનલ ડૉક્ટરો સાથે ચર્ચા કરી અને પેનલ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરાવી ખૂબ જ ચોકસાઈપૂર્વક બાયોલોજીકલ સેમ્પલ લેવડાવી ડીએનએ મેચિંગ માટે એફએસએલ ફોરેન્સિક એફએસએલ એટલે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સુરત ખાતે મોકલાવેલ આ ઉપરાંત બનાવ બન્યો ત્યારે બનાવ સ્થળની સોથી દોઢસો મીટરના અંતરમાં પિસ્તાલીસથી વધારે માણસો મજૂરી કામ કરતા હતા એ લોકોનું બે વખત રિકન્સ્ટ્રકશન કરી બનાવ સમયનું તાદર્શ ચિત્ર ઉભું કરાવેલ આ તમામ રીતેની અલગ અલગ ઝીણવટપૂર્વકની તપાસ દરમિયાન કુલ સાત શકમંદોને અમે ઓળખી અલગ તારવેલા આ તમામ શકબંધોના બાયોલોજીકલ સેમ્પલ મેળવી અને એફએસએલ સુરત ખાતે સમય મર્યાદામાં મોકલી આપેલ મિત્રો આપ સૌ જાણો છો આપણું ગુજરાત રાજ્યનું એફએસએલ એ દેશનું શ્રેષ્ઠ એફએસએલ છે આ સુરત એફએસએલ ખાતે સતત અમે સંકલનમાં લાયઝનમાં રહી અને જે ભોગ બનનારના શરીર પરથી બાયોલોજિકલ સેમ્પલો મેળવેલા હતા એ સાથે આ શકબંદોના બાયોલોજિકલ સેમ્પલો પૃથકરણ કરાવી સરખામણી કરાવી ટૂંક ખૂબ જ ટૂંકા સમયમાં સચોટ અભિપ્રાય એફએસએલ ખાતેથી મેળવવામાં આવેલ જે સંદર્ભે મુખ્ય શકમંદ આરોપીને જંત્રાણ ખાતેથી અટક કરી પૂછપરછ મનોવિજ્ઞાન ડબે પૂછપરછ કરતા તુરંત એને ગુનો કર્યાનું કબૂલાત આપેલ આ આરોપી વિરુદ્ધ તાત્કાલિક પુરાવાઓ એકત્ર કરી બને એટલું વહેલું ચાર્જશીટ કરી નામદાર કોર્ટમાં સત્વરે ટ્રાયલ પૂર્ણ થાય અને આરોપીને કડકમાં કડક સજા થાય એ પ્રકારની તપાસ મારા સુપરવિઝનમાં ચાલી રહી છે આરોપી વસંત પૂંજાભાઈ રાઠોડ ઉંમર વર્ષ ચોવીસ સરભાણ મજૂર કોલોનીમાં રહે છે જે ભોગ બનનાર કિશોરીના ઘરની નજીક રહે છે અને ભોગ બનનાર કિશોરીના ઘરે વિમ એની દુકાને વિમલ ગુટકા ખાવા જતો હતો ત્યારે ભોગ બનનાર કિશોરી ઉપર નજર બગાડતો હતો બનાવના દિવસે ભોગ બનનાર કિશોરી ખેતરમાં ભારો લેવા એકલી જતા છોકરીને ઓવરટેક કરી અને એકલતાનો લાભ લઈ છોકરીનું મોઢું દબાવી કપાસના ખેતરોમાં લઈ જઈ ગળું દબાવી અને છોકરી ઉપર રેપ કરેલ છે અને એનું મૃત્યુ નિપજાવેલ છે આરોપી એટલો સાતીર છે કે જ્યારે ગામ લોકો સાંજના સમયે છોકરી ઘરે પરત ન આવતા એની તપાસમાં જતા સાથે જોડાઈ ગયેલ અને ઇવન છોકરી ભોગ બનનાર છોકરીના મૃતદેહને જાતેથી ઉપાડી અને છોકરીના ઘર સુધી લાવેલ પરંતુ આપણી ટેકનિકલ તપાસમાં તમામ આપને પુરાવો મળતા આપ એલસીબીની ટીમે એને અટક કરેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે ખૂબ જ પડકારજનક હતો અમારા માટે ચેલેન્જ હતી ખાસ કરીને જ્યારે ગુજરાત રાજ્ય મહિલાઓ અને બાળકા બાળકીઓ માટે ખૂબ સુરક્ષિત રાજ્ય માનવામાં આવે છે અને રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ હંમેશા મહિલાઓને અને બાળ બાળકીઓ સાથે થતાં અત્યાચાર અને ગુનાઓમાં ખૂબ સંવેદનશીલ હોય છે લાંબો સમય થવા છતાં ગુનો ડિટેક થતો ન હતો અમારી ઉપર ખૂબ બધી આવેદનપત્રો આપવામાં આવ્યા ખૂબ રજૂઆતો થતી હતી પરંતુ અમારું એલસીબીનું એક જ લક્ષ્ય હતું સતત સરભાણ ખાતે જ કેમ રાખી અને કોઈપણ સંજોગોમાં ગુનો ડિટેક કરવા માટે અમારા કામે કટિબદ્ધ હતા આપને અગાઉ જણાવ્યું એમ ખેતરાઓ વિસ્તાર હતો સીસીટીવી સર્વેલન્સ વગેરે હતું નહીં તેમજ ગામ લોકો પણ અનસમજ કે અજ્ઞાનતાના કારણે સમયસર અમને માહિતી મળતી નહીં હતી ક્રાઇમ સીન પણ ડિસ્ટર્બ કરી નાખવામાં આવેલ છોકરીને જે મરણ જનાદ કિશોરીને બનાવ સ્થળેથી ઉપાડી અને એના ઘરે લઈ આવવામાં આવે એ તમામ ચેલેન્જો વચ્ચે અમે મહેનત કરી અને સતત પ્રયાસો થકી આ ગુનો ડિટેક કરેલ છે